ડભોઈમાં ગતરોજ રાત્રિના ચિંતાનગર વિસ્તારમાં રહેતા એક પક્ષી પ્રેમીને દોરામાં ફસાયેલું ઘુવડ, જે રાત્રિના શિકારી હોય છે અને રાત્રિ દરમિયાન શિકાર માટે નીકળ્યું હોય, પતંગના દોરામાં ફસાઈ જતા તેને ચિંતાનગરના યુવક દ્વારા બચાવી લેવાયું હતું. દોરામાં ફસાઈ જવાથી તેને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ડભોઈ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડભોઈમાં ગત રાત્રિના જનતાનગર વિસ્તારમાં રહેતા ઝુબેરભાઈ શેખને દોરામાં ફસાયેલ ઘુવડ મળ્યું હતું, જે ખૂબ ઈજાગ્રસ્ત હાલતમાં હોય તેને ડભોઈ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વૈભવ પટેલ તેમજ વિપુલ વસાવાને જાણ કરતા તેઓ દ્વારા આ ઘુવડની સારવાર ચાલુ કરાઈ હતી. ઘુવડ વિશે વૈભવ પટેલે જણાવ્યું હતું કે આ ઘુવડ ડભોઈ તાલુકામાં 50 ઉપરાંત હોઈ શકે. રાત્રિના શિકારી તરીકે જાણીતા આ બર્ન આઉલ રાત્રે જ બહાર નીકળતા હોય છે, જે હવે ભારતમાં ખૂબ ઓછા જોવા મળે છે. ઘુવડની લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ઘુવડની પક્ષી પ્રેમીઓ સાર સંભાળ લે તેવો અનુરોધ કર્યો હતો. સાથે સાથે ઉત્તરાયણ પર્વ પતી ગયો છે, છતાં પણ હજી પણ કેટલી જગ્યાએ દોરા લટકેલ જોવા મળે છે, જે હટાવવાથી પક્ષીઓને ઈજા પહોંચતી અટકી શકે છે, માટે દોરા હટાવવા પણ અનુરોધ કર્યો હતો. જ્યારે આ ઘુવડની 2 દિવસની સારવાર બાદ ડભોઈ સામાજિક વણીકરણ ખાતે હીરાભાઈ અને ફોરેસ્ટ અધિકારીઓને સોંપી દેવામાં આવનાર છે એવું જણાવ્યું હતું. કાલ રોજ અમને એક ઘુવડ, જે એને બર્ન આઉલ કહેવાય છે, જે લુપ્ત થતી પ્રજાતિઓમાં આવે છે, શેડ્યુલ બર્ડ છે, જે કાલે ઇન્જર થયેલ દોરાની અંદર ફસાયેલ હતા. અને એક કોલ આવ્યો હતો અને ભાઈ અમને અમારા સ્થળ ઉપર આવીને પક્ષી આપી ગયા હતા. ત્યારબાદ અમે એને ટ્રીટમેન્ટ કરીને આજે પાછી ફોલોઅપ ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ અને પછી એને આજે ડિપાર્ટમેન્ટ જોડે છોડી દેવામાં આવશે. આવા ઘુવડ બહુ ઓછા થઈ ગયા છે, હવે જોવામાં મળતા આવતા નથી, બહુ રેર થઈ ગયા છે. તો આપણે એને બચાવવું જોઈએ. અને ઉત્તરાયણ બાદ જે થઈ ગયેલી કામગીરી છે કે જે આપણા ઘરની આજુબાજુ દોરાઓ છે, જે પડેલા હોય છે, ઝાડ ઉપર હોય છે, તમારી નજરોમાં આવે તો તેને તમે કાઢી શકો તો એને કાઢીને સાઈડ ઉપર કરી દો. કેમ કે હજી પણ પક્ષીઓના દોરામાં ફસાઈને મરી જવાના કોલ અમને આવે છે. તો આપણે મનુષ્ય રીતે આ એક એવી કાળજી લઈએ કે આપણા ઘરની આજુબાજુ કે ક્યાંક પણ આપણને દોરા કે એવું કંઈક પણ દેખાય તો તેથી કોઈ જીવને કે આપણાને નુકસાન ના થાય માટે આપણે થોડી સાવચેતી લઈએ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.